અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડરમાં લીકેજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 9 થયો છે। મંગળવારે ગેસ લીકેજની ઘટના બની હતી, જેમાં આખો પરિવાર ભોગ બન્યો હતો। સારવાર માટે આ પરિવારનો હોસ્પિટલમાં સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન મોત થયા છે। તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે। એક જ રૂમમાં પરિવારના તમામ સભ્યો હતા, તે વખતે ગેસ લીકેજ થયો હતો। हम एक साल से आते जाते रहते थे, काजू कंपनी में काम करते थे। 7 से 7 ड्यूटी थी। 7 बजे आया, खाना वाना पकाया, 9 बजे हम सो गए। अब ये पता नहीं साहब गैस लीकेज था कि वो भीतर गए। जिसके बाद में 12 बजे उनकी एक भाभी थी बड़ी, वो बाथरूम आई, बाथरूम में खुशबू आई उनको, तो उनने देखा, उनने जगाया, तो फुल सिंह जगाने गया। पुलिसिंग जगह ने आया तो सब उनने गेट खोल के स्विच चालू करा दे ऐसे फड़ा गो। घटना की जांच થતા एमपी सरकार પણ हरकत में आई છે। एमपी ના સીએમ શિવરાજ સિંહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાત કરી હતી। एमपी सरकारે મૃતકના પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત પણ કરી હતી। આ દરમિયાન સ્થાનિક પોલીસે એફએસએલ ની મદદથી આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। एक अहींनो लोकल नहीजड़ा कोई मुकादम छे, ते आ लोको मजूरों ने लावेलो हतो। लाव्या पछी एमने ओरडी में रहेवा माटेनी व्यवस्था करी आपी। खरेखर ओरडी में 9 व्यक्ति रहती थी के कोण, ए बाबतनी हाल तपास असलालीपीए करी रह्या छे। जे जग्याए गैस लीकेज थयेलो, ज्यां शोर्ट सर्किट थईने जे रीतनी आग लागेली, जे बाबते एफएसएल ने स्थळ पर बोलावी અને આ અંગેની તપાસ અસલાલીપીએ કરી રહ્યું છે। જે અંગેના પુરાવા મળશે, જે અંગેની નેગ્લિજન્સ બેદરકારી જણાશે, એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સિલિન્ડર લીકેજ દુર્ઘટના બની તે રાતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં દુર્ઘટના બાદ ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ અને રિક્ષા આવતી જોવા મળે છે, જે બાદ તે થોડો સમય બાદ ત્યાંથી પસાર થઈ જાય છે। આપને એ પણ જણાવી દઈએ કે બારેજા ગામમાં મંગળવારની રાતે એક પરિવાર માટે કાળી રાત બનીને આવી હોય તેવો બનાવ બન્યો છે। ગુજરાતમાં મજૂરી અર્થે આવેલ એક જ પરિવારના 10 લોકો એક રૂમમાં નિંદર માણી રહ્યા હતા, તે દરમિયાન પરિવારના એક સભ્યએ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થયો હતો।